નો સ્પીડિંગ, નો ટેક્સ્ટિંગ. હરિભક્તો, આ નિયમ હવે ચાતુર્માસમાં દીકરાઓને આપવા પડશે, દીકરીઓને આપવા પડશે. તમે કાર આપો છો, મોંઘી કાર આપો છો, પણ મોંઘા સંસ્કાર નથી આપતા ને, તો એ કાર એના જીવનમાં બેકાર સાબિત થશે. બેકાર છે કે નહીં? ઇન્ડિયામાં તમારા સગા સ્નેહી રહેતા હોય એને વાત કરો ત્યારે ફોનમાં નિયમ આપો કે મા બાપ, હાઈવે ઉપર ક્યારેય હેલ્મેટ પહેર્યા વગર નીકળશો નહીં. કાં જવાનું બંધ કરો, બસમાં બેસીને જાઓ શાંતિથી, અને બાઇક લઈને જઈએ છીએ તો હેલ્મેટ પહેરીને જઈએ. કેવી દુર્ઘટના આપણે સાંભળીએ. કોઈ પણ કાયદો નાનો છે, પણ દુઃખની વાત એ છે, માણસ ફાયદો જ વિચારે છે એટલે કાયદાનો સ્વીકાર નથી કરી શકતો. સાચો ફાયદો કાયદો પાળવામાં જ છે. સરકારે કરેલા કાયદા એ સરકારના એકલાને હિતમાં નથી, સમાજનું પણ એમાં હિત છે. પણ સમાજને એવું લાગી રહ્યું છે કે સરકારના કાયદા એના હિતમાં છે એટલે આપણે નથી પાળવા. રોડ ઉપરનો કાયદો એ આપણા હિતમાં છે, આપણે પાળવો જોઈએ. પૂજ્યપાદ ગુરુજી અનેકવાર સભામાં કહે છે, કદાચ ભગવાનની આજ્ઞા, ભગવાનનો કાયદો લોપાયો હશે, ભગવાન દયાળુ છે, માફ કરી દેશે. સરકારનો કાયદો ભલા થઈને ક્યારેય લોપતા નહીં, રોડનો કાયદો ભલા થઈને ક્યારેય લોપતા નહીં. ઘણા લોકો રાત્રે જ ગાડી ચલાવે અને નિયમ થઈ ગયો દાદા, એમ કે દિવસે મજા ન, રાત્રે. અરે ભાઈ, મજા લેવા ગાડી ચલાવવાની છે? ક્યારેક મરી જશો, આ મજા મોંઘી પડશે. હા, અત્યંત અનિવાર્ય છે અને ચલાવવી પડે એવું છે તો બરાબર છે, ક્યારેક એવું બની શકે, પણ વારંવાર એવી આદત ન પડો. રાત્રે નો ડ્રાઇવિંગ, રાત ઊંઘવા માટે છે, દિવસ જાગવા માટે છે. ચાલુ ગાડીએ ટેક્સ્ટિંગ નહીં, ફોન નહીં, આ બધા નિયમ રાખો.